શહેરીજનોએ નગરપાલિકા કચેરીમાં ધામા નાખ્યા હતા, પરંતુ અધિકારીઓ કે જવાબદાર હાજર ન રહેતા શહેરીજનો દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો. કેશોદમાં દરેક વોર્ડમાં સીસી રોડ, પીવાના પાણી અને સફાઈ સ્વચ્છતા બાબતે સેવાકીય સામાજિક સંગઠન સમિતિ, કેશરી સેના પ્રમુખ પ્રવીણ પટેલ તથા જુદા જુદા વોર્ડના રહેવાસીઓએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી વિવિધ મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતનો જવાબ લેખિતમાં આપવાની જરૂર હતી, પણ કેશોદ શહેરના દરેક વોર્ડના રહેવાસીઓના રોજિંદા કષ્ટદાયક પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો હલ થતા નથી. આ બાબતે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી સત્તાધીશો કે જવાબદાર અધિકારીઓ આ બાબતે કોઈ ઉકેલ લાવેલ નથી કે રજૂઆતોના જવાબ આપેલ નથી. તેથી કેશોદના જુદા જુદા વોર્ડના રહેવાસીઓ, પુરૂષો અને મહિલાઓ સહિત શહેરીજનોએ નગરપાલિકા કચેરીમાં ધામા નાખ્યા હતા, પરંતુ કોઈ અધિકારી કે જવાબદાર હાજર ન રહેતા ટાવર ચોક પાસે ચાર ચોકમાં રસ્તા રોકો આંદોલન કરી રોડ ચક્કાજામ કર્યો હતો. પોલીસે રસ્તા ઉપરથી શહેરીજનોને હટાવી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો, પણ શહેરીજનોની માંગણી પૂરી ન થતા સોમવારે ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી છે. આજે સવારે નગરપાલિકાએ જુદા જુદા વોર્ડ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ, બાળકો તથા યુવાનો અહીંયા નગરપાલિકાએ જે સીસી રોડ બાબત છે એ છ મહિના ત્યાં કુદીને વયા ગયા અને છતાં કોઈ કામગીરી નથી કરેલ. એ માટે છેલ્લા 3 થી 4 કલાક ત્યાં નગરપાલિકાએ હતા. એ પછી અમે રોડ ઉપર આવ્યા તો અમને ત્યાંથી હટાવવામાં આવ્યા અને અહીંયા જવાબદાર તરીકે કોઈ પણ નગરપાલિકાનો એક પણ સભ્ય નથી. અને જે સભ્ય છે એ ખાલી માત્ર જે આશ્વાસન જ આપે છે કે આપણે મળીએ, મિટિંગ કરીએ. આવું તંત્ર તો એકેય તાલુકામાં જોવા નથી મળ્યું. આજે 300 આસપાસ સંખ્યામાં મહિલા અને પુરુષો આવ્યા છે, પણ અમારું કોઈ પ્રશ્ન સાંભળવાનું છે નહીં. ગમે તેને ફોન કર્યો તો બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અથવા બંધ થઈ ગયેલા છે અથવા વ્યસ્ત બતાવે છે. કોઈ એને વાતચીત નથી થઈ. નથી કેશોદના એમએલએ કે નથી કેશોદના પ્રમુખ કે નથી કેશોદના ભાજપ પ્રમુખ કોઈ પણ જવાબદારી વ્યક્તિ તસ્દી લેતી નથી. એનો મતલબ એવો છે કે સામાન્ય પ્રજાને જે કરવું એ કરે, અમે અમારી મનમાની કરશું. આ ગુલામી પ્રથાથી કેશોદની તમામ પ્રજા કંટાળી ગઈ છે. હવે ગુલામી પ્રથા અમે હવે સહન કરવા નથી ને આગામી સમયમાં અતિ પણ ઉગ્ર આંદોલન કરશું. એ ખાસ ધ્યાન રાખીએ કેશરી સેના પ્રવીણ પટેલ, કેશોદ, દરેક વોર્ડના ભાઈઓ બહેનો અહીંયા સાત સાતરમાં છે અને હજી સોમવારે પણ આથી વધુ ઉગ્ર આંદોલન કરશું. જો કોઈ જવાબ નહીં મળે તાત્કાલિક 24 કલાકમાં અમારે રિઝલ્ટ જોઈએ. લેખિતમાં બાહ્ય થઈ જાય રોડ બાબતે. જય હિન્દ. ગોવિંદ અડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.